તો આજે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન જોઈએ. પહેલા તમને બે ફંડા ક્લિયર હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેનું એકનું નામ છે નિરપેક્ષ વક્રી ભવનાંક અને એકનું નામ છે સાપેક્ષ વક્રી ભવનાંક. તો પહેલા હું તમને સિમ્પલ વેમાં એ કહી દઉં, જો કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે હોય ને, કોની સાપેક્ષે, હવાની સાપેક્ષે, એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. ધારો કે હું તમને એમ કહું કે કાચનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક, એટલે એને લખાય આ રીતે, કાચને ઉપર લખાય એન જી, જી ફોર ગ્લાસ, અને હવાને છેદમાં લખાશે એ ફોર એર. એટલે જેની સાપેક્ષે હોય ને એ પહેલા તો છેદમાં આવે એવું ધ્યાનમાં રાખવાનું. શું? જેની સાપેક્ષે હોય ક્યાં આવે? છેદમાં. વેરી ગુડ. ચલો, તો તમને બધાને ખબર જ હોય, માનો કે હું એમ કહું એન જી કાચનો વક્રી ભવનાંક બાય ડિફોલ્ટ આપણે લેતા હોય કિંમત કઈ? વેરી ગુડ, 1.5 ને. અને હવાનો વક્રી ભવનાંક તો કેટલો હોય? તો કે એક જ હોય. તો તમે આ કિંમત છે એને આ રીતે લખી શકો ને, 1.5 ના છેદમાં 1, એટલે તમને મળે કેટલા? 1.5 જ મળે. એટલે ઇન્સોર્ટ એક સ્ટેટમેન્ટ આપું છું, જોવું, જે વક્રી ભવનાંક છે એ જ નિરપેક્ષ વક્રી ભવનાંક છે. હા કે ના? હું તમને એમ કહું કે કાચનો વક્રી ભવનાંક તો એ નિરપેક્ષ જ થયો, કારણ કે હવાની સાપેક્ષ એટલો જ મળે ને. ઓકે, ચલો. હવે હું તમને કદાચ એમ કહું પાણી છે, પાણી, પાણીનું હવાની સાપેક્ષ એટલે એન ડબલ્યુ ના છેદમાં એન, એ જેની સાપેક્ષ એ ક્યાં? છેદમાં. વેરી ગુડ. ચલો, તો આ 1.33 ભાગાકારમાં 1, તો એનો આન્સર શું આવે? 1.33 આવે ને. પણ જો આ રીતનો ફંડા હોય તો હવે ક્વેશ્ચન જોઈએ. પાણીનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક 4/3 છે, એટલે તમે ભાઈ એ પાણીનો હવાની સાપેક્ષે કયો કે પાણીનો વક્રી ભવનાંક કયો યાદ થાય, ખબર પડી ને? ઓકે, એ 1.33 ને બદલે એ લોકોએ થોડીક અલગ ફિલિંગ લીધી છે, તો આપણે એની ફિલિંગને માન આપી દઈએ, આપણે 4/3 કહી દઈએ, બાકી થાય તો એનું એ જ. સરસ. હાલ અહીંયા તમને કીધું છે કે કાચનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક, એટલે આ જે તમે સ્ટેટમેન્ટ કન્સિડર કરેલું છે ને એ જ એન જી, તો એ તમને કેટલું આપેલું છે? અગેન એ 1.5 કયો કે 3/2 કયો થાય? સેમ ટુ સેમ, એટલે ખબર પડી. જે નિરપેક્ષ વક્રી ભવનાંક છે ને એ હવાની સાપેક્ષે હોય, ધેટ્સ ઇટ. પૂછ્યું છે શું? કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભવનાંક કેટલો? તો ચલો મને કયો કઈ વસ્તુ હું છેદમાં લખું જેની સાપેક્ષે હોય ને એ જ છેદમાં આવે, આ પહેલી કન્ડિશન છે. તો કાચનો પાણીની સાપેક્ષે, તો જેની સાપેક્ષે હોય છેદમાં, તો પાણી ક્યાં આવશે? છેદમાં. અને જે અંશ છે એમાં શું આવશે? કાચ એટલે કે ગ્લાસ. આ પૂછે જુઓ તો એન જી કેટલા આપ્યા છે? 3/2, અને એન ડબલ્યુ કેટલા આપ્યા છે? તો કે 4/3. ઘણી વખત આમાં ઉતાવળમાં મિસ્ટેક થઈ જાય છે, પણ આપણે નહીં થવા દઈએ, એના માટે આપણી સ્ટાઇલ ધ્યાનમાં રાખવાની. જો આને ભાગાકાર કહેવાય, આને ભાગાકાર કહેવાય, તો ભાગાકારનો ભાગાકાર એટલે ઉલટો ગુણાકાર, ધેટ્સ ઇટ. શું? ભાગાકારનો પણ ભાગાકાર એટલે શું કરવાનું? ઉલટો ગુણાકાર. કાંઈ નહીં કરવાનું, આ એમ લખી ગુણાકાર કરીને આને ઉલટાવી દેવાના, એટલે થઈ ગયું સ્ટેટમેન્ટ. તો આનો આન્સર આવશે 9/8. ચલો જીને, આવો ઓપ્શન કયો છે? યસ, ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર.